ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 ધંધાકીય સેવાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, જેની અંદર જુદા જુદા પ્રકારની જે સેવાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે ધંધાકીય સેવાઓ જે છે એની અંદર પ્રથમ વાત કરી હતી આપણે વીમા વિશે, જેની અંદર આપણે વીમો જે છે એના અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો, પ્રથમ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત, એના વિશે આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વીમાના પ્રકારો જે છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો વીમાના પ્રકારો જે છે એ મુખ્યત્વે બે પ્રકાર છે, એક જીવન વીમો અને બીજું છે સામાન્ય વીમો. જીવન વીમો જે છે એમાં બે પ્રકાર પડે છે, એક જિંદગીનો વીમો અને બીજો આવશે હયાતીનો વીમો. ત્યારબાદ સામાન્ય વીમો જે છે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે, એક માલ હેરફેરનો વીમો, બીજો આગનો વીમો, ત્રીજો અન્ય વીમો. એની અંદર આપણે માલ હેરફેરનો જે વીમો છે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે, પ્રથમ દરિયાઈ વીમો, દ્વિતીય હવાઈ વીમો અને તૃતીય માર્ગ વીમો. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ અન્ય વીમો જે છે એના ઘણા બધા પ્રકાર પડે. હવે પહેલી વાત એ કે ઉપર જે આપણને પ્રકાર જે અત્યારે આપણને આપ્યા છે એ દરેકે દરેક વિશે આપણે વિગતે શીખવાનું છે, પણ અન્ય વીમો જે છે એની માત્ર અહીંયા આપણને નોંધ આપી છે, પણ હું તમને થોડી ઘણી દરેક વીમા વિશે સામાન્ય માહિતી આપી દઉં, એના પછી આપણે આ બધા પ્રકારો જે છે એના વિશે આપણે શીખીશું. તો સૌ પ્રથમ આપણે અન્ય વીમો જે છે એની અંદર નફા નુકસાનનો વીમો. મિત્રો, ઘણી વખત ધંધાદારીઓ જે છે એ અલગ અલગ પ્રકારની અનિશ્ચિતતાઓને કારણે ધંધામાં તેમને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે, તો એની સામે તેઓ વીમો ઉતારે છે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ તો રમતગમતનો વીમો. મિત્રો, આપણે અમદાવાદની અંદર આવેલા મોટેરા સ્ટેડિયમ જે છે એના સંદર્ભમાં આપણે એક આ ઉદાહરણ જોઈ રહ્યા છીએ કે મોટેરા સ્ટેડિયમની અંદર જો ક્રિકેટ મેચનું આયોજન થાય તો સ્વાભાવિક છે કે આયોજકો જે છે એ લોકો લાખો રૂપિયા જે છે એનું એમાં રોકાણ કરતા હોય, અલગ અલગ પ્રકારના સ્પોન્સરશિપ હોય, એના પછી મેદાન જે છે એનું મેન્ટેનન્સ હોય, એની અંદર જીમ હોય, હોટલ્સ હોય વગેરે પ્રકારના વિવિધ પ્રકારના ખર્ચ કરે અને હજારો લાખો રૂપિયાની જાહેરાત પણ કરતા હોય. હવે એના બદલામાં પ્રેક્ષકો જે છે એ લોકો મેચ જોવા આવતા હોય, જેની પોતે ટિકિટ ખરીદતા હોય, પણ માની લો કે રમતની અંદર શરૂ થયા પહેલા એક પણ દડો નખાયા પહેલા વરસાદ કે અન્ય કારણોસર જો મેચ કેન્સલ થાય તો સ્વાભાવિક છે કે આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન જાય. તો એવા વખતે આવા રમતગમતના વીમા ઉતારવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ અકસ્માતનો વીમો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે જ્યારે માલસામાનની હેરફેર થતી હોય તો એવા વખતે માલસામાનની હેરફેર દરમિયાન ક્યારેક વધુ વરસાદને કારણે, ક્યારેક અકસ્માતને કારણે માલસામાનનું નુકસાન થતું હોય ત્યારે આવો વીમો ઉતારવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે સ્વાસ્થ્યનો વીમો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ અથવા એનો પરિવાર એ જીવનમાં એકાદ વખત તો બીમાર પડતા જ હોય કે જેમાં એમને સ્વાસ્થ્ય જે છે એ અંગે પુષ્કળ ખર્ચ કરવો પડતો હોય. તો વ્યક્તિ અને તેના પરિવાર માટે સ્વાસ્થ્યનો વીમો ઉતારવામાં આવે છે. આ વીમામાં શું હોય તો જેટલા રૂપિયાનો આપણે વીમો ઉતાર્યો હોય તેટલા રૂપિયા જે છે એ અંગે માનો કે બીમારી આવે, હોસ્પિટલાઇઝ કરવા પડે, તો એવા વખતે વીમા કંપની જે છે એ પોતે સ્વાસ્થ્યના વીમા તરીકે ઓપરેશનનો ખર્ચો છે અથવા અન્ય કોઈ ખર્ચ જે છે એ પોતે ચૂકવે છે, જેને અંગ્રેજીમાં આપણે મેડિક્લેમ કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે ઢોર ઢાંખરનો વીમો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં ઢોર ઢાંખરના વીમાની અંદર ઢોર ક્યાંક ખોવાઈ જવું, એના ઉપરાંત કોઈ હિંસક પશુ દ્વારા તેનો શિકાર થવો, તો એવા વખતે પણ એનો વીમો ઉતારવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કુદરતી વીમો. કુદરતી વીમો જે છે એની અંદર એવું છે કે કોઈ પણ કુદરતી આપત્તિ આવે અને જો વ્યક્તિને નુકસાન થાય, દાખલા તરીકે વાવાઝોડું આવે, પૂર આવે, એના પછી દુષ્કાળ પડે, તો આવી જે કુદરતી આપત્તિઓ જે છે એની સામે આ વીમો લેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું લૂંટફાટનો વીમો. સોના ચાંદીના જ્વેલર્સ જે છે એ પોતાના શોરૂમની અંદર લાખો રૂપિયાનો સામાન રાખતા હોય, ચોર દ્વારા, લૂંટારો દ્વારા જો લૂંટફાટ થાય, એના ઉપરાંત વાહનની હેરફેર દ્વારા, માલની જ્યારે આપણે હેરફેર કરતા હોય એવા સમય દરમિયાન લૂંટારો દ્વારા જો
लूटपाट કરવામાં આવે તો વીમા કંપની તેનું વળતર આપે છે। એના પછી આપણે વાત કરીએ છે વાહનનો વીમો। મિત્રો આની અંદર જે છે વ્યક્તિ પોતે વાહન લઈને જતો હોય અને અકસ્માત થાય, હવે એની અંદર વ્યક્તિને પોતાને નુકસાન થાય, પાછળ બેસેલી વ્યક્તિ હોય એને નુકસાન થાય, અથવા તો થર્ડ પાર્ટી એટલે કે સામેની વ્યક્તિ જે છે એની અથવા એના વાહનને નુકસાન થાય, તો એવા વખતે આવો વીમો જે છે એ ઉતારવામાં આવે છે અને વીમા કંપની તેનું યોગ્ય વળતર આપે છે। ત્યારબાદ વાત કરીએ આપણે કામદાર વળતરનો વીમો। મિત્રો ધંધા કે એકમની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે, ઘણી વખત એવું બને કે શોર્ટ સર્કિટ થાય અથવા તો કેમિકલનો એકમ હોય એની અંદર જે વેસેલ હોય એ વેસેલ જે છે એ લીક થાય અથવા તો ફાટી જાય અને કામદાર જે છે એને જાનમાલનું નુકસાન થાય, તો એવા વખતે કામદારને વળતર આપી શકાય એ માટે ઘણા બધા ધંધાકીય એકમો જે છે એ આ પ્રકારનો વીમો ઉતારતા જોવા મળે છે। તો મિત્રો આ દરેક જે છે એ આપણે અન્ય વીમાની જે છે એના આપણે પ્રકારો વિશે ચર્ચા કરી। હવે આપણે જે લેક્ચરની શરૂઆત કરી ત્યારે વીમાના પ્રકારોમાં જીવન વીમો એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં જિંદગીનો વીમો અને હયાતીનો વીમો આ ટોપિક પૂરો થાય એ પછી આપણે સામાન્ય વીમો જે છે એમાં માલ હેરફેરનો વીમો જેની અંદર દરિયા વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમા વિશે શીખીશું અને પછી વાત કરીશું આગનો વીમો। અન્ય વીમાની પ્રાથમિક ચર્ચા કરી એટલે એ વખતે પણ આપણે સંક્ષિપ્તમાં એના વિશે જોઈ લઈશું। તો હવે આપણે આ મુદ્દાઓને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું। તો જીવન વીમો જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ। અંગ્રેજીમાં તેને લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેના બે પ્રકાર પાડી શકાય, એક જિંદગીનો વીમો અને બીજો આવશે હયાતીનો વીમો। જિંદગીનો વીમો જે છે એના માટે આપણે શબ્દ વાપરીશું લાઈફ ઇન્સ્યોરન્સ અને હયાતીના વીમા માટે એન્ડોમેન્ટ પોલિસી આવો શબ્દ વાપરવામાં આવે છે। તો જિંદગીનો વીમો કોને કહેવાય, તો અહીંયા જે વ્યક્તિનો વીમો લીધો હોય એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા આપણે આ વાક્યને બહુ સરસ રીતે આપણે સમજી શકાય એવી સરળ ભાષામાં લખેલું છે કે વ્યક્તિ પોતે વીમો લીધો હોય એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારોને વીમા કંપની નક્કી કરી રકમ ચૂકવવાનું વચન આપે એવા કરારને જિંદગીનો વીમો કહીએ છીએ। એનો અર્થ એ થાય કે વ્યક્તિએ પોતે પોતાનો વીમો લીધો છે તો એની હયાતી દરમિયાન આ વીમાના પૈસા એને મળતા નથી, જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેના વારસદારો છે, હવે વારસદાર કોને કહેવાય, તો અંગ્રેજીમાં શબ્દ છે નોમિનીસ। વારસદાર તરીકે પત્ની હોઈ શકે, માતા પિતા હોઈ શકે, બાળકો હોઈ શકે, ભાઈ બહેન હોઈ શકે, એટલે નજીકના જે સંબંધીઓ હોય તે લોકો એ વારસદાર તરીકે એ નિમવામાં આવે છે। હવે વારસદારની નિમણૂક કોણ કરે, તો કે જે વ્યક્તિ પોતાનો વીમો લીધો છે એ વ્યક્તિ એ પોતે વારસદાર નક્કી કરે છે। તો અહીંયા વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે એવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે। જિંદગી અમૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી। મિત્રો ખૂબ સરસ વાક્ય છે કે વ્યક્તિ જે છે એની જિંદગી અમૂલ્ય છે। કોઈ પણ વ્યક્તિ જે છે આપણે એવું ન કહી શકીએ કે આ વ્યક્તિ આટલા હજારનો છે અથવા આટલા લાખનો છે અથવા આટલા કરોડનો છે, જિંદગીનું મૂલ્ય અમૂલ્ય છે। આનો અર્થ એ થાય કે જિંદગીની કિંમત ક્યારે નક્કી થઈ શકે નહીં, એ ગરીબ હોય, અમીર હોય કે મધ્યમ વર્ગનો હોય, દરેકના જીવનનું મૂલ્ય એ અમૂલ્ય છે, એટલે કે તેની કોઈ કિંમત નક્કી થઈ શકે નહીં। વીમો ઉતારનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમા કંપની જે છે વીમાની રકમ એ નક્કી કરે છે। મિત્રો ફરીવાર આ વાક્યને આપણે જોઈએ કે વીમો ઉતારનાર પોતાની જિંદગીનું મૂલ્ય આંકે। એઝ પર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મારા જીવનનું મૂલ્ય કેટલું છે, તો એ મારાથી વિશેષ કોઈ આંકી શકે નહીં। તો વીમો ઉતારનાર પોતાની જિંદગીનું મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે। હવે વ્યક્તિ એવું નક્કી કરે કે ભાઈ મારા જીવનનું મૂલ્ય તો 500 કરોડ છે, પણ 500 કરોડ પ્રમાણે પ્રીમિયમ ચૂકવવાની તેની ક્ષમતા હોવી જોઈએ। એટલે પહેલી વાત એ છે કે વીમો ઉતારનાર પોતે નક્કી કરે કે પોતાની જિંદગીનું મૂલ્ય કેટલું છે, 5 લાખ, 10 લાખ, 20 લાખ, 50 લાખ, 1 કરોડ, પણ સામે એ પોતે પ્રીમિયમ પણ એ પ્રમાણે ચૂકવી શકતો હોવો જોઈએ, એટલે કે પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા હોય એના આધારે વીમા રકમ નક્કી થાય છે। અહીંયા
नुकसान वर्तनों सिद्धांत अमल में मुकातो नथी। मित्रों अपने अगाउना भाग में अगाउना टॉपिक में अपने नुकसान वर्तनों सिद्धांत जोयो तो कि व्यक्ति ने जितलो नुकसान थयो होय एटलो ज ए वर्तन प्राप्त करी शके, परंतु हमणां ज वात करी प्रमाणे कि व्यक्ति जे छे एनी जिंदगी तो अमूल्य छे, एनी कोई किंमत नक्की थई शके नहीं, अने माटे अहींया नुकसान वर्तनों सिद्धांत अमल में मुकातो नथी। अपने नुकसान वर्तन में एटलू पण जोयुं तो कि व्यक्ति ने जितला रुपयानुं नुकसान थाय, वाहन ने नुकसान थयो होय, एना एकम ने अथवा मशीनरी ने नुकसान थयो होय तो एना आधारे एने वर्तन चूकवामां, पण व्यक्ति ने जीवन जे छे एनो जिंदगी जे छे ए मूल्य छे अने माटे तेनी किंमत नक्की थई शकती नथी, अने एटला माटे अहींया नुकसान वर्तनों सिद्धांत अमल में मुकातो नथी। तो मित्रों हवे बीजा मुद्दा तरफ आपणे जईए छे, हयातीनो वीमो। व्यक्ति ने नक्की करेला वीमा मुदत पूरी थाय त्यारे ते व्यक्ति ने अथवा नक्की करेली मुदत पूरी थाय ए पहेला जो व्यक्तिनु मृत्यु थाय तो तेना वारसदार ने नक्की करेली वीमा रकम जे छे कंपनी चूकवानुं वचन आपे एवा वीमा करारने हयातीनो वीमो कहेवामां आवे छे। मित्रों अहींया बे वाक्य वच्चे आपणे डिफरन्स समझीए एटले आपणने तरत ज ख्याल आवी जाय। अहींया जिंदगीनो वीमो जे छे ए व्यक्तिनु मृत्यु थाय ए पछी तेना वारसदारने वीमा कंपनी चूकवे छे। ज्यारे अहींया वात करे छे कि व्यक्तिने नक्की करेली वीमा मुदत पूरी थाय त्यारे ए व्यक्तिने अथवा नक्की करेली मुदत पूरी थाय ते पहेला जो व्यक्तिनु मृत्यु थाय तो तेना वारसदारने नक्की करेली रकम वीमा कंपनी चूकवानुं वचन आपे तो एवा करारने हयातीना वीमा तरीके ओळखवामां आवे छे। मित्रों मानी लीए के एक व्यक्ति जे छे ए पोतानुं जे जीवन छे एनुं आयुष्य अंदाजित ए नक्की करे छे कि हुं 70 वर्ष जीवीश, तो ए व्यक्ति जे छे ए पोते 60 वर्ष सुधीनी उमर सुधीनो ए पोते वीमो ले। 60 वर्षनी उमर पूरी थाय पण त्यां सुधी एनुं मृत्यु थयुं नथी, एनो अर्थ ए थाय के 60 वर्षनी मुदत पूरी थाय एटले एटली एणे जेटली रकमनो वीमो उतार्यो होय एटली रकम वत्ता बोनस ए व्यक्तिने चूकवामां आवे। એટલે કે વ્યક્તિ એ પોતાની પાછલી અવસ્થા જે છે કે જ્યારે એનાથી કામ ન થતું હોય, આવક ઓછી હોય અથવા તો આવક ન હોય તો આવી રકમ જે છે એનો ઉપયોગ પોતે કરી શકે, અને એટલા માટે વ્યક્તિ નક્કી કરી લે વીમા મુદત પૂરી થાય ત્યારે। મેં વાત કરી પ્રમાણે કે ભાઈ 40 વર્ષની વ્યક્તિ જે છે એ પોતે 60 વર્ષ સુધીનું 70 વર્ષનું આયુષ્ય નક્કી કરે અને 60 વર્ષ સુધી એ પોતે વીમાના હપ્તા ભરે, 60 વર્ષની મુદત પૂરી થાય એટલે વીમા કંપની તેને 20 વર્ષ સુધી ભરેલા હપ્તા અને એનું વ્યાજ વગેરે એને પરત કરે છે। ઓકે હવે મનમાં એવો પ્રશ્ન ઉભો થાય કે માનો કે 60 વર્ષ પહેલા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એનો અર્થ શું થાય? તો વ્યક્તિ જે છે મુદત પૂરી થાય પહેલા જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે એવા કરારને હયાતીનો વીમો તરીકે ઓળખવામાં આવે છે। હવે માનો કે વ્યક્તિ જે છે એને અંદાજ મૂક્યો હતો કે ભાઈ મારો ઉંમર 70 વર્ષની થશે, પણ આ કુદરતી બાબત છે એટલે વ્યક્તિ ખરેખર કેટલો જીવશે એ ચોક્કસ કહી શકાય નહીં। માનો કે વ્યક્તિ જે છે 55-57 વર્ષની ઉંમર થાય અને એ પોતે મૃત્યુ પામે તો તેના વારસદારો જે છે એને વીમા કંપની નક્કી કરેલી રકમ એ ચૂકવી આપે, તો આવા વીમા કરારને હયાતીના વીમા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વીમાનો બીજો પ્રકાર જે છે જેને આપણે સામાન્ય વીમો કહીશું એના વિશે આપણે શીખી રહ્યા છે, તો એની અંદર પ્રથમ એ વિભાગ આવશે માલ હેરફેરનો વીમો। તો એની અંદર આપણે કુલ 3 પ્રકાર પાડીશું, એક દરિયા વીમો, બીજો હવાઈ વીમો અને ત્રીજો માર્ગ એટલે કે રેલવે વીમો। તો આપણે એક પછી એક માલ હેરફેરના વીમા વિશે શીખીએ। પ્રથમ વાત કરીએ દરિયા વીમો। 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયા માર્ગે થતો હતો। મિત્રો વિમાનની શોધ જે છે એ તો 1908ની આસપાસ થઈ, આનો અર્થ એ થાય કે 18મી સદી પહેલાં દુનિયાનો મોટાભાગનો વ્યવહાર જે છે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ દરિયા માર્ગે થતો હતો, આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે। મિત્રો સ્વભાવ છે કે જ્યારે માલસામાનની હેરફેર થતી હોય ત્યારે એની અંદર જોખમ રહેલું હોય, એમાં પણ માલ જ્યારે દરિયા માર્ગે જતો હોય તો માલસામાન જે છે એટલે કે જહાજ જે છે એની અંદર જો પાણી ભરાઈ જાય અથવા તો ભેજ લાગી જાય તો માલસામાનને નુકસાન પણ થાય। આ ઉપરાંત દરિયાની અંદર જે ચોર લૂંટારો હોય કે જેના માટે સ્પેશિયલ શબ્દ છે ચાંચિયાઓ, તો આવા લોકો દ્વારા જ્યારે દરિયા માર્ગ જે છે એની અંદર માલસામાનની હેરફેર માટે જોખમ રહેલો છે તો આ વીમાની શરૂઆત કરવામાં આવી। લોઈડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયા વીમાની શરૂઆત કરી,
આ સંસ્થા 325 વર્ષથી પણ વધારે સમય જૂની છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો કે દરિયા વીમા ક્ષેત્રે સૌથી જૂનામાં જૂની સંસ્થા નામ છે લોઇડ્સ ઓફ લંડન. આ સંસ્થા જે છે જે દરિયા વીમો ઉતારી આપવાનું કાર્ય કરે છે. આ સંસ્થા લગભગ 325 વર્ષથી પણ વધારે સમયથી અત્યારે પણ એ અસ્તિત્વમાં છે. એનો અર્થ એ થયો કે દરિયા માર્ગે વીમા ઉતારવાની શરૂઆત આ લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા દ્વારા કરવામાં આવી. મિત્રો, ત્યારબાદ આપણે બીજો મુદ્દો જે છે હવાઈ વીમો, એના વિશે આપણે શીખી રહ્યા છે. તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતા હવાઈ વીમાની શરૂઆત થઈ. મિત્રો, આપણે જાણીએ છીએ કે હવાઈ વાહન વ્યવહાર એટલે આપણી ભાષામાં વિમાન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા આપણે માલસામાનની હેરફેર કરીએ છીએ. એટલે કે જ્યારે આવા માલસામાનની હેરફેરની હવાઈ માર્ગે શરૂઆત થઈ તો ત્યાં હવાઈ વીમાની પણ શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર કરવામાં આવે છે. મિત્રો, બહુ જ સાવચેતીથી આપણે સમજીએ કે હવાઈ વાહન વ્યવહાર જે છે એની અંદર કિંમતી માલસામાન, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ સોના ચાંદી જે છે, હીરા વગેરે જે છે, એની અંદર આપણે જોઈએ કે એની વજન ઓછું હોય પણ એની કિંમત કેવી હોય છે, હંમેશા વધારે. એટલે હવાઈ વાહન વ્યવહાર દ્વારા કિંમતી અને ઓછા વજનના માલસામાનને હેરફેર કરવામાં આવે છે. હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. મિત્રો, આપણે વાત કરીએ કે દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ એટલે કે રેલવે વીમો, આ ત્રણે ત્રણની અંદર હવાઈ વીમાનું પ્રીમિયમ એ હંમેશા વધારે હોય. શા માટે? તો એમાં બે વાત છે. એક તો કિંમતી ચીજ વસ્તુની હેરફેર થાય અને બીજા નંબરમાં હવાઈ વાહન વ્યવહારની અંદર જે બળતણ વપરાય છે એ બળતણ પણ વધારે કિંમતી હોય છે. અને ત્રીજી વાત કે આ જે હવાઈ વીમા વાહન વ્યવહાર જે છે એના દ્વારા આપણે ઝડપથી પરિવહન કરી શકીએ છીએ. તો આ ત્રણ કારણોસર હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. મિત્રો, ત્રીજો મુદ્દો જે છે એને આપણે જોઈએ છે માર્ગ એટલે કે રેલવે વીમો. તો માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ, રેલ માર્ગનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે માર્ગ વાહન વ્યવહાર દ્વારા, માર્ગ એટલે રસ્તો, તો રસ્તા માર્ગ દ્વારા એક જમીન માર્ગ અને રેલ માર્ગ બંનેનો સમાવેશ થાય છે. જમીન માર્ગે અને રેલ માર્ગે માલસામાનને હેરફેરમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ વગેરે નુકસાન હોય છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે રેલવે જે છે અથવા તો જમીન માર્ગ જે છે એની અંદર રસ્તામાં ચોરી અથવા લૂંટફાટ થવાની સંભાવના રહેલી હોય છે. એના ઉપરાંત ત્રીજો છે અકસ્માત પણ થવાની સંભાવના છે. તો આવા જોખમની સામે રક્ષણ મેળવવા માટે આપણે માર્ગ વીમો લઈએ છીએ. તો મિત્રો, આપણે વાત કરી કોની? તો માલસામાનની હેરફેરનો વીમો. હવે આપણે આગળનો જે મુદ્દો જે છે એના વિશે આપણે શીખી રહ્યા છે, આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને કારણે પૂર્ણ કે અંશત નુકસાન થાય તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે છે. મિત્રો, ફરીવાર જોઈએ આપણે. તો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને કારણે, હવે માલસામાન જે છે એનો ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોય અથવા તો રસ્તામાં માલસામાન હેરફેર દરમિયાન ક્યારેક આગ લાગી જાય, મિલકતો જે છે એને નુકસાન થાય, મશીનરી છે, ગોડાઉનમાં તૈયાર માલ હોય, કાચો માલ હોય વગેરે જે મિલકતો છે એને ચોક્કસ રીતે લાગેલી આગને કારણે માલસામાન પૂર્ણતઃ નુકસાન પામે, એટલે કે સમગ્ર માલસામાન અથવા મશીનરી જે છે એ સંપૂર્ણપણે નાશ પામે અથવા અંશત નુકસાન થાય. અંશત એટલે શું? તો કે થોડું ઘણું નુકસાન થાય. તો એવા વખતે નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવાના કરારને આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા શબ્દ છે વીમા યોગ્ય હિત. યાદ કરીએ આપણે ફરીવાર કે વીમા યોગ્ય હિત કોને કહેવાય? તો વીમો એ જ વ્યક્તિ લઈ શકે કે જેનું ચીજ વસ્તુને નુકસાન થાય તે વ્યક્તિને નુકસાન થતું જોવા મળે. એટલે કે જે તે વ્યક્તિનું જે વીમો ઉતારે છે એમાં વીમા યોગ્ય હિત હોવું શું છે? જરૂરી. હવે એના પછી આપણે વાત કરી રહ્યા છીએ તો અન્ય વીમાની વાત કરીએ આપણે. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમય પ્રમાણે વીમા જે સેવા છે, વ્યવસાય છે, એમાં પણ ઘણી વૈવિધ્યતા જોવા મળે છે. કઈ કઈ રીતે? તો એના વિશે આપણે વાત કરીએ. ગાયક તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો. મિત્રો,
જે ગાયક કલાકાર હોય તો એના માટે એના ગળામાંથી નીકળતા સૂર એ એના માટે બહુ મહત્વના હોય. જ્યારે તેનો સૂર જતો રહે તો એ પછી તેને કોઈ ગાવા બોલાવે નહીં, એની આવક જે છે બંધ થઈ જાય. એનો અર્થ એ થાય કે ગાયન કલાકાર જે છે એ પોતાના ગળાના સૂર માટેનો વીમો પણ ઉતારી શકે. ત્યારબાદ વાત કરીએ આપણે કામદાર વળતરનો વીમો. એકમની અંદર જે કામદારો કામ કરતા હોય એને કોઈ પણ અકસ્માત થાય તો એને વળતર ચૂકવી શકાય એ માટે કામદાર વળતરનો વીમો. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાનનો વીમો. મિત્રો આ પણ બહુ મહત્વની વાત છે કે જો ધંધો બંધ રહે તો સ્વભાવ છે કે વેચાણ નહીં થાય, અને એવા વખતે ધંધો બંધ રહેવાથી નફામાં નુકસાન થાય એટલે કે એનો પણ વીમો ઉતારવામાં આવે છે. રમત ગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોને કારણે ન યોજી શકાય તો થતા નુકસાન અંગેનો વીમો જે છે એનો અસ્તિત્વમાં જોવા મળે છે. મિત્રો આનો અર્થ એ થાય કે રમત ગમત સ્પર્ધા બંધ રહે કુદરતી કે અકુદરતી પરિબળો. કુદરતી પરિબળો એટલે કોને કહેવાય? તો જ્યારે વરસાદ આવે ત્યારે મેદાનમાં પાણી ભરાઈ જાય અને એની સાથે સાથે રમત જે છે એ બંધ રહે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ અકુદરતી પરિબળો. ક્યારેક એવું બને કે સ્ટેડિયમની અંદર માનવ સર્જિત તોફાનો થઈ જાય અને એવા કારણોસર પણ જો સ્પર્ધા બંધ રહે તો એવા સંજોગોમાં નુકસાન થાય તો એની સામે પણ વીમો ઉતારવામાં આવે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે એવી વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો એટલે કે મેડિક્લેમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ફરીવાર, તો વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે એવી પોલિસીને આપણે સ્વાસ્થ્યનો વીમો એટલે કે મેડિક્લેમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો ઘણી વખત મેં વાત કરી એ પ્રમાણે કે વ્યક્તિ જે છે પોતાના જીવન દરમિયાન તે પોતે અથવા તેના પરિવારના કોઈ સભ્ય જે છે એને કોઈ બીમારી આવી જાય, કોઈ ઓપરેશન આવી જાય તો આજના સમય પ્રમાણે સારવારનો ખર્ચ ખૂબ વધારે થતો હોય. તો જો વ્યક્તિએ મેડિક્લેમ લીધેલો હોય તો એ માંદગીનો જે ખર્ચ થાય છે, ઓપરેશનનો ખર્ચ થાય છે, એ ખર્ચ વીમા કંપની જે છે એ પોતે ભરપાઈ કરી આપવા માટે બંધાય છે. હવે આપણે વીમાનું ખાનગીકરણ જે છે એના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજે જે ટોપિક્સ ચલાવ્યા છે એ ટોપિક્સને એક વખત રિવિઝનના ભાગ સ્વરૂપે આપને આપની નોંધપોથીમાં ઉતારવાના રહેશે. હવે આવતા લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.